ગામડાનો એક યુવાન છે તે શહેરની અંદર નોકરી કરવા પહોંચે છે અને થોડો સમય નોકરી કર્યા બાદ તે વિસ્તારના રેડ લાઇટ એરિયામાંથી પસાર થાય છે. જ્યારે પસાર થાય છે ત્યાં અનેક લલનાઓને જુએ છે. બીજા માળ ઉપર એક કોઠો હોય છે, મતલબ એક વેશ્યાખાનું, અને ત્યાં આ લલનાઓને જુએ છે અને પોતાની તરફ તે આ લલનાઓ તરફ આકર્ષાય છે. ત્યારબાદ તે એ કોઠાએ જાય છે, એ બીજા માળ ઉપર સીડીઓ ચડીને. ત્યાં એક છોકરીને પસંદ કરે છે, પરંતુ તેને તે પહેલાં જોઈ છે ત્યારે તે જોઈને દંગ રહી જાય છે. કારણ કે એ જે છોકરીનું સિલેક્શન કરે છે તે બીજી કોઈ નહીં પરંતુ તેની બહેન હોય છે. અને ત્યારબાદ તેને અનેક સવાલો થાય છે. તે છોકરીને પસંદ કરે છે અને જે ફીઝ આપવાની હોય છે તે આપીને તે તેમની સાથે જાય છે. જે આ દોસ્તો આ સત્ય ઘટના છે જે બની છે, અને વધુ એક સત્ય હકીકત સાથે અમે તમારી સમક્ષ હાજર થયા છે. મારું નામ છે દિલીપ મોરી. પશ્ચિમ બંગાળથી શરૂઆત થાય છે. પશ્ચિમ બંગાળનો એક યુવાન હોય છે જે નોકરી માટે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આવે છે અને ત્યાં એક આંગણીયા પેઢીની અંદર એ નોકરી કરે છે. તે પોતાનું અને પોતાના પરિવારનું આ નોકરી ઉપરથી ભરણ પોષણ કરતો હોય છે. તેની નોકરી ધીમે ધીમે આગળ વધે છે, મતલબ કે મહિનાઓ વીતે છે. ત્યારબાદ તેને તેના જે આંગણીયા પેઢીના માલિક હોય છે તે એને એક અન્ય જગ્યાઓ પર મોકલે છે કામથી. જ્યારે મેરઠ શહેરની અંદર તેને મોકલવામાં આવે છે કામ માટે, જ્યારે આ છોકરો મેરઠ શહેરની અંદર જતો હોય છે ત્યારે ત્યાંથી પસાર થતો હોય છે, વચ્ચે ત્યાં એક રેડ લાઇટ એરિયા આવે છે અને આ રેડ લાઇટ એરિયાની એ વિસ્તારમાં એક કોઠો હોય છે, એક વેશ્યાખાનું હોય છે બીજા માળ ઉપર. જ્યારે આ છોકરો પસાર થાય છે ત્યારે ઉપર ઘણી બધી વેશ્યાઓ હોય છે, લલનાઓ હોય છે જે તેને પોતાના તરફ બોલાવતી હોય છે. તે ઉપર જોતો હોય છે અને પસાર થતો હોય છે. એ સમયે તે એક મહિલા ઉપર, એક છોકરી ઉપર તેની નજર પડે છે અને તે એને જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને ત્યાંને ત્યાં એ જોતો રહે છે મિનિટો સુધી. પેલી છોકરી તેને જોવે છે, ત્યારબાદ એ છોકરી એક ચિઠ્ઠી લખીને ફેંકે છે. એમાં લખેલું હોય છે કે તું રાત્રે 8 વાગે મને મળવા માટે આવજે. આ છોકરો છે ત્યાંથી પછી ચાલ્યો જાય છે. ત્યારબાદ તેનું જે કામ હોય છે એ પતાવે છે અને એ ફરી વખત આંગણીયા પેઢી જે હોય છે જ્યાં એ નોકરી કરતો હોય છે ત્યાં ફોન કરે છે કે આજે તે નહીં આવી શકે, આજે તે અહીંયા રોકાઈ જશે. એનો માલિક છે તેને હા પાડે છે કે કંઈ વાંધો નહીં, આવતીકાલે ફરી આવી જજે. ત્યારબાદ એ છોકરો રાત્રે 8 વાગે આ કોઠા ઉપર જાય છે, આ વેશ્યાખાના ઉપર જાય છે અને ત્યાં ઘણી બધી છોકરીઓ હોય છે, લલનાઓ હોય છે, તેને સિલેક્ટ કરે છે. તે શું કારણથી ત્યાં ગયો હતો એ આપને મેં કહી દીધું કે ચિઠ્ઠી ફેંકવામાં આવી હતી. એ છોકરીઓમાંથી એ પેલી છોકરીને પસંદ કરે છે જેણે તેને ચિઠ્ઠી ફેંકી હોય. ત્યાંની જે ફોર્માલિટી હોય છે વેશ્યાખાનાની, એ જે પૈસા ભરવાના હોય છે એ ભરીને આ ફોર્માલિટી પૂરી કરે છે અને ત્યારબાદ એ છોકરી ભેગો તે રૂમમાં જાય છે. આ છોકરી બીજું કોઈ નહીં પરંતુ તેની બહેન હોય છે. જ્યારે રૂમની અંદર જાય છે ત્યારે રૂમ લોક કરે છે અને એની બહેન છે તે જોર જોરથી ત્યાં રડવા લાગે છે. એટલી જોરથી નહીં કે બધા સાંભળે, પરંતુ તે મોઢે મૂકો દઈને રડવા લાગે છે. ત્યારે આ તેનો ભાઈ છે તે તેને સવાલ પૂછે છે કે તું અહીંયા કઈ રીતે પહોંચી છે. ત્યારે તેની બહેન છે તે એને આખી વાત કરે છે કે તે લગભગ 5-6 મહિના પહેલાં સ્કૂલે જતી હતી. એ સમયે ત્યાંથી એક કાર પસાર થઈ. એ કારવાળાએ તેનું જોર જબરજસ્તી એ કારની અંદર તેને બેસાડવામાં આવે છે અને ત્યારબાદ તેને એક ઇન્જેક્શન નશાનું આપવામાં આવે છે અને બેહોશ થઈ જાય છે. જ્યારે તેની આંખો ખુલે છે ત્યારે તે આ મેરઠ શહેરના આ કોઠા ઉપર પહોંચી જાય છે. 15 દિવસ સુધી તેને આ કોઠા ઉપર માર મારવામાં આવે છે, એને તૈયાર કરવામાં આવે છે ગ્રાહકોને લલચાવવા માટે. પરંતુ 15 દિવસ સુધી તે માનતી નથી, તેને માર મારવામાં આવે છે, અનેક તેને યાતનાઓ આપવામાં આવે છે. આખરે આ છોકરી હોય છે તે કાબૂ થાય છે અને ત્યારબાદ તે કસ્ટમરને ત્યાંથી ઉપરથી બોલાવવાની શરૂઆત કરે છે અને કસ્ટમરને જે પ્રમાણે એના વેશ્યાખાનું હોય છે, જે કોઠાનું હોય છે, એની ફોર્માલિટી હોય છે, એ રીતે આ છોકરીઓ ત્યાં કસ્ટમરને બોલાવતી અને આ રીતનું જે
ગ્રાહકો હોય છે તેને આકર્ષિત કરતી અને ત્યારબાદ આ રીતે પૈસા કામતી. એ પૈસામાંથી મોટાભાગના પૈસા છે તે જ્યાં કોઠાની માલકીન હોય છે એ લઈ લે છે અને આ છોકરીઓને 25-30% પૈસા છે તે આપવામાં આવતા. આ તમામ હકીકત છે તે આ છોકરાને આ છોકરી છે તે તેના ભાઈને કહે છે. ત્યારબાદ આ વાતચીત હાલતી હોય છે ત્યારે એક રૂમમાં અવાજ આવે છે, ટકટકી આવે છે. જેવો દરવાજો ખોલવામાં આવે છે તો વધુ એક છોકરી અંદર એન્ટ્રી કરે છે, જેને લઈને આ બંને બીવી જાય છે. ત્યારબાદ એ છોકરી કહે છે કે શું આમાં કંઈક દાળમાં કાળું દેખાય છે, મને સત્ય હકીકત કહું નહીંતર હું કોઠાની માલકીનને કહી દઈ. ત્યારબાદ આ બંને કહે છે કે આ મારી બહેન છે અને આ મારો ભાઈ છે અને અમે હું આને બચાવવા માગું છું અને તમને પણ આની સાથે બચાવીશ. આવી રીતે એને કન્વેન્સ કરે છે અને શાંત કરે છે. ત્યારબાદ તેનો આ ભાઈ છે એ ત્યાંથી ચૂપચાપ આ કોઠા ઉપરથી ચાલ્યો જાય છે. ચાલ્યા ગયા પછી તે બીજા દિવસે, મતલબ કે એ જ દિવસે રાત્રે, એના સાથે જે નોકરી કરતો હોય છે આંગણીય પેઢીની અંદર એ વ્યક્તિને આખી હકીકત કહે છે. આ વાત કર્યા બાદ આ બંને વ્યક્તિ છે તે ત્યાંની જે સ્થાનિક પોલીસ હોય છે તે પોલીસ સ્ટેશને પહોંચે છે અને પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ આખી ઘટના છે તે આ પોલીસ સ્ટેશનમાં રશ્મિ ચૌધરી કરીને એક પોલીસ અધિકારી છે મહિલા, તેને આખી વાત કરે છે. સાથે સાથે તેની સાથે એક ડીએસપી સંજીવ દેશવાલ છે તેમને અને SSP મંજિલ સૈની છે, આ ત્રણેયને આ વાત કરે છે. અને આ જે પોલીસ છે ત્યાં ખરેખર જોરદાર પોલીસનું કામ હોય છે એ કરે છે. પોલીસ સામાન્ય રીતે પોલીસમાં ઘણી શંકાઓ સેવાતી હોય છે, પરંતુ આ પોલીસ છે ત્યારે ઈમાનદારી અને નિષ્ઠાથી આ છોકરાઓની વાત સાંભળે છે અને બચાવવાના પ્રયાસ કરે છે. આ પોલીસ છે તે એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને આદેશ કરે છે અને એક ટીમનું ગઠન કરવામાં આવે છે સાયલેન્ટલી રીતે આ કોઠા ઉપર રેડ પાડવા માટે, અને આખી વ્યૂહરચના બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ કોઠા ઉપર રેડ કરવામાં આવે છે. પોલીસ અહીંયા પર રેડ પાડે છે, અનેક છોકરીઓને અહીંયાથી બચાવે છે અને બહાર કાઢે છે આ વેશ્યાખાનાની અંદરથી. પરંતુ અહીંયાથી શરૂ થાય છે કહાની નંબર 2, એટલે કે પાર્ટ 2, સત્ય ઘટના. જી હા દોસ્તો, આ જે પાર્ટ 2 છે, આ જે છોકરીઓમાંથી બહાર એક આવે છે આ બધી છોકરીઓમાંથી, એ મીડિયાને એક ઇન્ટરવ્યૂ આપે છે અને આ ઇન્ટરવ્યૂ એટલે ચોંકાવનારો અને ખોફનાક છે, જેને સાંભળીને આપણા રૂવાડા ઊભા થઈ જાય. બાંગ્લાદેશનો જિલ્લો છે બોગરા, અને આ બોગરા જિલ્લાની રહેવાસી છે સકીના નામની જે મહિલા છે તે. હવે નામ બદલાયું છે કારણ કે આ એ છોકરીનું નામ છે તે બીજું છે. આ સકીના નામની છોકરી છે તે મીડિયાને એક ઇન્ટરવ્યૂ આપે છે કે જ્યારે તે બાંગ્લાદેશની અંદર હતી. આ એ છોકરીનું નામ છે તે બીજું છે. આ સકીના નામની છોકરી છે તે મીડિયાને એક ઇન્ટરવ્યૂ આપે છે કે જ્યારે તે બાંગ્લાદેશની અંદર હતી. એના નવા થયા 1 વર્ષ થયું છે અને તેને એક દીકરો છે ઘરે. એ બજારમાં તેની સહેલી સાથે શોપિંગ માટે ગઈ હતી અને ત્યાંથી એ બજારમાં શોપિંગ કરતાં કરતાં રાત થઈ ગઈ હતી અને જ્યાંથી તે રિટર્ન થઈ રહી હતી ત્યારે તે પોતાના શહેરની અંદર જે જવાનું વાહન હતું તેના બદલે ભૂલથી બીજામાં બેસી ગઈ. આ થવાના કારણે તે અલગ જ જગ્યાએ પહોંચી ગઈ હતી અન્ય શહેરની અંદર, અને ત્યાં તે રાત્રિના સમયે તે ત્યાં ઉતરી જાય છે અને ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે. કારણ કે તેને એનું વાહન છે તે મિસિંગ થાય છે અને ત્યારબાદ તે ફરી એક વખત ચાલતા જતી હોય છે. એ સમયે તેને એક વ્યક્તિ મળે છે રસ્તાની અંદર. એવું કહે છે કે બેન, આપ ભૂલા પડ્યા લાગો છો, હું આપની કંઈ મદદ કરી શકું? ત્યારે આ કહે છે કે મારું બોગરાની અંદર મારું મકાન છે અને હું આ રીતે અન્ય વાહનમાં ચડી ગઈ જેથી કરીને અહીંયા પહોંચી છે. તો કે ચિંતા ના કરો બહેન, હું તમારી મદદ કરું, અત્યારે રાતનો સમય છે, આપ મને ભાઈ સમાન સમજો. આવું કહે છે ત્યારે એ મહિલા એની સાથે જાય છે. એ મહિલાને રાત્રિનો સમય હોય છે જેથી કરીને તે જમવાનું આપે છે, કે લેટ થઈ ગયું છે તો જમીને જાઓ મારા ઘરે. જ્યારે જમવાનું આપે છે ત્યારે મહિલાએ ખાય છે, એ જ ખાવાની અંદર કશું મળાવી દે છે એટલે મહિલા બેભાન થઈ જાય છે. જ્યારે તેની આંખ ખુલે છે ત્યારે એ હોય છે બાંગ્લાદેશ નહીં પરંતુ કલકત્તાની અંદર. કલકત્તાની અંદર તે કોઈના ઘરની અંદર હોય છે અને તેને ત્યાં મારવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ બાંગ્લાદેશ નથી, આ ઇન્ડિયા છે, અને જરાય પણ આગાપાછી થઈ તો ઇન્ડિયાની પોલીસ તને પકડશે, તારી પાસે ન તો વિઝા છે ન તો પાસપોર્ટ છે. આ રીતે ધમકી આપે છે. 3 દિવસ તેને મારવામાં આવે છે અને ધંધા માટે તૈયાર કરવામાં આવે છે. 3 દિવસ બાદ આ એ લોકોની વાતને માને છે એટલે સીધી જ તેને
મુંબઈની અંદર શિફ્ટ કરવામાં આવે છે, મુંબઈની ભિંડી બજારની અંદર. મુંબઈની અંદર તે જ્યારે શરૂઆત થઈ, કલકત્તાથી તેને લઈ ગયા અને મુંબઈની અંદર જ્યારે તેને લઈ જવામાં આવે છે રેડ લાઇટ એરિયા ભિંડી બજારમાં, ત્યારે તે માનતી ન હોય કસ્ટમરને લલચાવવા માટે, આકર્ષિત કરવા માટે એને એક લાલ ટેબ્લેટ આપવામાં આવતી હતી. ખાવાનું ઓછું, લાલ ટેબ્લેટ વધુ મળતી. આ ટેબ્લેટ નશાની હતી, હોર્મોન્સની હતી, જેથી કરીને તે ઉત્તેજિત થાય અને સામેવાળી વ્યક્તિને ઉત્તેજિત કરે. આવું ઘણા દિવસ ચાલ્યા બાદ તેને આ ધંધાની અંદર સંડોવાઈ દેવામાં આવે છે અને ત્યારબાદ તે કસ્ટમરોને લલચાવવાનું શરૂ કરે છે. આ રીતે તેનું ધીમે ધીમે તે 3 મહિના કાઢે છે. રોજના મુંબઈની અંદર તેને 100 ગ્રાહક એ આકર્ષતી હતી અને જે પૈસા આવતા તે કોઠાના માલકીને લઈ લઈ થોડા ઘણા પૈસા ખાવાના આને આપતા. ત્યારબાદ 3 મહિના બાદ તેને દિલ્હી શિફ્ટ કરવામાં આવે છે. દિલ્હી રેડ લાઇટ એરિયાની અંદર આ જ કામ કરવામાં આવતું. રોજના બોમ્બેથી પણ વધારે દિલ્હીમાં કસ્ટમરો આવતા. એમનું કહેવું છે પત્રકારમાં જ્યારે તેણે ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે કે 200 ગ્રાહક એક દિવસના. તો દિલ્હીમાં પણ 3 મહિના સુધી તેની પાસે આ ધંધો કરાવવામાં આવે છે. તેને રોજના ઇન્જેક્શનો અને લાલ ગોળીઓ ટેબ્લેટો આપવામાં આવતી હતી, જે હોર્મોન્સ વધારવાની શાયદ હશે કે નશાની હશે, શું હતી એ અમને ખબર નથી, પરંતુ તેમનું કહેવું છે કે લાલ ટેબ્લેટો તેને આપવામાં આવતી, નશાના ઇન્જેક્શનો આપવામાં આવતા. ત્યારથી તે ઉત્તર પ્રદેશના મેરઠમાં પહોંચે છે, જ્યાં પોલીસે રેડ પાડ્યો હોય ત્યાં પણ તેની પાસે આ ધંધો કરાવવામાં આવતો હતો. એટલે કે શરૂઆત બાંગ્લાદેશથી થઈ હતી, કલકત્તા પહોંચી, કલકત્તા 3 દિવસ માર માર્યા બાદ મુંબઈ પહોંચી, મુંબઈ 3 મહિના ધંધો કરાવ્યા બાદ દિલ્હી 3 મહિના ધંધો કરાવવામાં આવે છે, ત્યારબાદ મેરઠ પહોંચે છે અને મેરઠમાં આખરે પોલીસ છે તે અહીંયા રેડ કરે છે અને આ તમામ છોકરીઓ છે તેને છોડાવે છે. કહેવાનો મતલબ અમારો એ છે, આ સ્ટોરીનો હેતુ એ હતો કે અમે કોઈ આવા કેસ બતાવવા નથી માગતા, પરંતુ એટલું ચોક્કસથી કહેવા માગીએ કે ઘણા બધા લોકો એવા છે જે રીતે આ રીતે મહિલાઓ છોકરીઓનું અપહરણ કરે છે ને તેને આ ધંધાની અંદર સંડોવી દે છે. તેની પાસે પછી જવાના રસ્તા નથી હોતા, એકવાર એ ધંધાની અંદર ઘૂસાડી દે છે ત્યાંથી ભાગવાના રસ્તા નથી હોતા. નંબર 2 એ છે કે જ્યાં પણ ભિંડી બજાર હોય, રેડ લાઇટ એરિયા હોય અથવા તો વેશ્યાવૃત્તિના ધંધા ચાલતા હોય છે, ત્યાં તમામ જે મહિલાઓ છે તે આ બધું પૈસા અને શોખ માટે નથી કરતી, પરંતુ ઘણી બધી આવી મજબૂરીવશ તેને અપહરણ કરીને અહીંયા પર ઘૂસાડવામાં આવતી હોય છે. એવું પણ બને છે, કારણ કે આપણે ઘણી બધી મુંબઈમાં કે આવા એરિયાની અંદરથી નીકળતો હોય તો આપણે એને એ નજરે જોઈએ છીએ કે આ બધી ધંધાવાળીઓ છે, પરંતુ ખરેખર આ મહિલાઓ અને આ છોકરીઓની અંદર કંઈક ને કંઈક મજબૂરી પણ છુપાયેલી હોય છે. દોસ્તો, આ વિડીયો અમારો બનાવવાનો હેતુ કોઈને બદનામ કરવાનો નહોતો, પરંતુ આપને મેસેજ આપવાનો હતો કે સાવધાન અને સચેત રહો અને દરેક મહિલા છે તે પૈસા અને શોખ માટે આવું નથી કરતી. ધન્યવાદ.